નમસ્કાર, હું છું જયેશ પટેલ. ESW એન્જોય સાયન્સ વર્લ્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે આપણે જોઈશું અંતઃપટલમય તંત્ર, એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. કોષોમાંની બધી જ અંગિકાઓ તેઓની રચના અને કાર્યોની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે. આમ છતાં તેમાંની ઘણી ભેગી મળીને અંતઃપટલમય તંત્રની રચના કરે છે, કારણ કે તેઓના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય છે. અંતઃકોષરસ જાળ, ગોલગીકાય, લાઇસોસોમ અને રસધાનીઓ જેમને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝોમ એનું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે ન હોય તેઓને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. પહેલાં આપણે જોઈશું અંતઃકોષરસ જાળ. અહીં આપણે જોઈ શકીએ છીએ કોષ કેન્દ્રની આજુબાજુ આવી પટલમય રચનાઓ કે જે કોષ કેન્દ્રને લગભગ ઘેરીને રાખે છે અને તેની સાથે સંપર્કમાં હોય છે. આવી રચનાઓને અંતઃકોષરસ જાળ અથવા એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. એને શોર્ટમાં ER કહેવાય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક રચના પરથી ખ્યાલ આવ્યો કે શું કોષકેન્દ્રી કોષોના સમગ્ર કોષરસમાં પથરાયેલ નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષરસ જાળ કહેવાય છે. તો અહીં આ અંતઃકોષરસ જાળ બતાવી છે, અહીં પણ આર્યા બતાવી છે. આથી ER અંત એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આંતરકોષીય અવકાશને બે ભાગમાં વિભાજિત કરે છે, એટલે કે પટલમય એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદરનો ભાગ આ જે છે આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદરનો ભાગ છે. જુઓ, જરા મોટું કરીને બતાવીએ છીએ. આ દેખાય છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની પટલની અંદરનો ભાગ છે, જ્યારે આ જે છે કોષરસ એટલે કે આ અંતઃકોષરસ જાળની પટલની બહારનો ભાગ છે. તો આ રીતે એને આ બે ભાગમાં વહેંચી નાખે છે. અહીં વધુ સ્પષ્ટ આપણને જોવા મળશે. આ પટલમય ભાગ છે, આ પટલમય ભાગ છે અને આ બાહ્ય પટલમય ભાગ છે. મુખ્યત્વે રિબોસોમ્સ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની બહારની સપાટી પર ગોઠવાયેલા હોય છે, જે અંતઃકોષરસ જાળની સપાટીની બહારની તરફે આવા રિબોસોમ ગોઠવાયેલા હોય તો એની સપાટી સ્વાભાવિક રીતે ખરબચડી દેખાય છે અને તેને ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય છે, જેને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ RER કહેવાય છે. રિબોસોમની ગેરહાજરીના કારણે અંતઃકોષરસ જાળ લીસી લાગે છે, અહીં પણ તમે જોઈ શકો છો, અને તેને લીસી કે કણિકાવિહીન અંતઃકોષરસ જાળ કહેવાય છે. જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવની ક્રિયામાં સક્રિય રીતે ભાગ લે છે તે કણિકામય અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલા હોય છે. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ખૂબ જ વિસ્તરેલ હોય છે અને તે બાહ્ય કોષકેન્દ્ર પટલથી શરૂ થાય છે. અહીં તમે જોઈ શકો છો કે આ કોષકેન્દ્ર પટલ સોરી આ કોષકેન્દ્ર જે છે એનું સૌથી બહારનું સ્તર આ જેને કોષકેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે આખું આ કોષકેન્દ્ર પટલ છે અને આ કોષકેન્દ્ર પટલ સાથેથી જ એટલે કે એનું જે બાહ્ય પટલ જે છે એની સાથે આ અંતઃકોષરસ જાળ સીધી સંપર્કમાં હોય છે. હવે આ કોષરસ પટલ જે છે એ પણ દ્વિસ્તરીય રચના છે, જેમાં આ બાહ્ય પટલ છે અને આ
અંદરની તરફનું પટલ છે. તો આ રીતે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ખૂબ જ વિસ્તરેલ હોય છે અને તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. લીશી અંતઃકોષ રસજાળ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન છે. એટલે કે આ જે લીશી અંતઃકોષ રસજાળ જે છે એ લિપિડનું સંશ્લેષણ કરે છે. તેલ, ચરબી, કોલેસ્ટેરોલ અથવા તો સ્ટેરોઇડ, સ્ટેરોન્સ વગેરેનું નિર્માણ આ લીશી અંતઃકોષ રસજાળ દ્વારા થાય છે. પ્રાણી કોષોમાં સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ લીશી અંતઃકોષ રસજાળમાં થાય છે. ત્યારબાદ જોઈશું ગોલગી પ્રસાધન અથવા ગોલગી એપરેટસ. કેમિલો ગોલગીએ 1898માં સૌ પ્રથમ કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજિત જાલિકામય સંરચના જોઈ, જેને પછી તેઓના નામ પરથી ગોલગીકાય તરીકે ઓળખવામાં આવી. આ બધી ઘણી ચપટી બિંબ આકારની કોથળીઓ કે સિસ્ટર્નીઓની બનેલી હોય છે, જેનો વ્યાસ 0.5 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર સુધીનો હોય છે. અહીંયા ગોલગી બતાવી છે, ગોલગીકાય. આ બધી નલિકાઓ એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલગી સંકુલની રચના કરે છે. ગોલગીકાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે. ગોલગી સિસ્ટર્ની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે, જેમાં નિર્માણકારી સપાટી આ બાજુની જે હોય છે કોષ કેન્દ્ર તરફની, તે નિર્માણકારી સપાટી જે જનરલી બહિર્ગોળ હોય છે અને તેને સીસ સપાટી તરીકે ઓળખવામાં આવે છે, અને બીજી સપાટી ટ્રાન્સ સપાટી કહેવાય છે, જેને પરિપક્વ સપાટી અથવા તો અંતર્ગોળ કે ટ્રાન્સ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે અહીંથી કેટલાક અપરિપક્વ એવા પ્રોટીન દાખલ થાય છે અને ત્યાર પછી આ પ્રોટીન ચોક્કસ સ્વરૂપ ધારણ કરીને પરિપક્વ સ્વરૂપે અહીંથી બહાર છૂટા પડે છે. અંગિકાનો શીશ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાની તદ્દન અલગ હોય છે, પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ રીતે આ બંને છેડાઓ એકબીજાથી તો અલગ છે, પરંતુ વચ્ચેથી તેઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. ગોલગી પ્રસાધનનું મુખ્ય કાર્ય કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું છે. આ દ્રવ્ય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી પુટિકા સ્વરૂપે ગોલગીકાયના શીર્ષ સ્વરૂપના છેડાથી સંગઠિત થઈ, એટલે કે આમાંથી ઉત્પન્ન થયેલું જે દ્રવ્ય જે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી ઉત્પન્ન થયેલું દ્રવ્ય આ શીર્ષ છેડામાંથી દાખલ થાય છે અને ત્યાંથી પરિપક્વ થઈને આ ગોલગીકાયના પરિપક્વ છેડા તરફ આ રીતે ગતિ કરે છે અને પરિપક્વ છેડામાંથી આ રીતે પરિપક્વ થયેલું પ્રોટીન જે છે એ ત્યારબાદ બહાર નીકળે છે. આ સમજાવે છે કે શા માટે ગોલગીકાય એ અંતઃકોષ રસજાળના ગાઢ સંપર્કમાં રહે છે. ફરી પાછો સમજાવું છું કે અંતઃકોષ રસજાળમાંથી બનેલું પ્રોટીન એ પ્રાથમિક પ્રોટીન પ્રકારનું હોય છે. હવે આવું પ્રોટીન આ શીર્ષ છેડામાંથી દાખલ થાય છે અને ત્યાર પછી અહીં ગોલગીકાયની અંદર એ દ્વિતીયક પ્રોટીન, તૃતીયક કે ચતુર્થક પ્રોટીનમાં પરિણમે છે, પરિપક્વ થાય છે
અને આ રીતે પરિપક્વ થયેલું પ્રોટીન જે છે એ ત્યારબાદ પરિપક્વ છેડા આગળથી પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે। આ રીતે બનેલું પ્રોટીન કોષરસની અંદર પણ કાર્ય કરી શકે છે અથવા તો તેનો કોષની બહાર સ્ત્રાવ કરવામાં આવે છે। કેટલાય પ્રોટીનનું સંશ્લેષણ રિબોસોમ દ્વારા અંતઃકોષરસજાળની સપાટી પર થાય છે અને ગોલગી પ્રસાધનની ટ્રાન્સ છેડા પરથી મુક્ત આ ટ્રાન્સ છેડો છે એના પરથી મુક્ત થતાં પહેલાં તેમાં ઘણા બધા ફેરફારો થાય છે। ગોલગીકાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું મુખ્ય નિર્માણ સ્થાન છે। હવે આપણે જોઈશું લાઇસોઝોમ। આ લાઇસોઝોમ જે છે એ પણ ગોલગીકાયમાંથી જ આ રીતે છૂટી પડેલી પુટિકા સ્વરૂપે હોય છે। આ પટલમય પુટિકીય સંરચના હોય છે જે પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલગી પ્રસાધનમાંથી નિર્માણ પામે છે। આ રીતે આ ગોલગી પ્રસાધન જે છે એમાંથી જ તૈયાર થયેલું પ્રોટીન જે છે વિશિષ્ટ એવા ઉત્સેચકો વગેરે આની અંદર સંગ્રહ પામે છે અને ત્યાર પછી એ છેડાના ભાગ આગળથી છૂટું પડી જાય છે। મુક્ત થયેલા લાઇસોઝોમ્સ પુટિકાઓમાં બધા જ પ્રકારના હાઇડ્રોલેસિસ ઉત્સેચકો જેવા કે હાઇડ્રોલેસ, લાઇપેસ, પ્રોટીએસ અને કાર્બોહાઇડ્રેટ ન્યુક્લિયસ વગેરે સ્વરૂપે જોવા મળે છે જે ઇષ્ટતમ પીએચમાં સાર્વત્રિક રીતે સક્રિય હોય છે। આ ઉત્સેચકો અનુક્રમે લિપિડ, પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડના પાચન માટે સક્ષમ હોય છે। આ રીતે પદાર્થ જે અન્નધાની સ્વરૂપે એ લાઇસોઝોમની નજીક આવે છે જ્યાં લાઇસોઝોમમાં રહેલા ઉત્સેચકો જે છે એ અન્નધાનીની અંદર મુક્ત થાય છે અને ત્યારબાદ એમાં રહેલા જે કંઈક ઘટકો જે છે તેનું પાચન કરી નાખે છે। સામાન્ય રીતે લાઇસોઝોમ જે છે એ કોઈપણ પ્રકારના જૈવિક અણુનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે અને એટલા માટે એને કોષનું પાચન તંત્ર પણ કહી શકાય છે। એટલું જ નહીં પરંતુ જો આ લાઇસોઝોમ કોષની અંદર ફાટી જાય તો એના પાચક ઉત્સેચકો સ્વકોષોનું પાચન પણ કરી શકે છે, એટલે કે જેમાં એ રહેલા હોય તે કોષોનું પણ સમગ્ર કોષોનું પાચન કરી શકે છે અને તેથી તેને આત્મઘાતક કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈશું રસધાની કે જે વનસ્પતિ કોષનું એક લક્ષણ છે। કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલ જગ્યાને રસધાની કહે છે। તેમાં પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્યો જેવા કે જે કોષ માટે ઉપયોગી નથી તેવા દ્રવ્યો જોવા મળે છે। રસધાની એક પટલથી ઘેરાયેલ રચના છે જેને ટોનોપ્લાસ્ટ તેને ટોનોપ્લાસ્ટ અથવા રસધાની પટલ કહે છે। વનસ્પતિ કોષમાં કુલ કોષના 90% જગ્યા એ રસધાનીથી રોકાયેલ હોય છે। વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ અન્ય પદાર્થો સંકેન્દ્રણ ઢોળાવની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે। આ કારણસર તેઓની સાંદ્રતા રસધાનીમાં કોષરસની સાપેક્ષે ઘણી વધારે હોય છે। અમીબામાં આંકુચક રસધાની ઉત્સર્જન માટે મહત્વપૂર્ણ હોય છે। અહીં અમીબાના કક્ષાનું જ જે પ્રજીવ સમુદાયનું પ્રાણી જે છે પેરામિશિયમ બતાવ્યું છે, બંનેની અંદર આવી આંકુચક રસધાની આવેલી હોય છે। સામાન્ય રીતે આવા સજીવો કે જે મીઠા પાણીમાં રહેતા હોય છે
जेमा बहार थी सतत पानी अंदर नी तरफ आवतो होय छे, एटले के अंतः आश्रुति पामतो होय छे, अने जे झीणी झीणी पुटिका स्वरूपे होय छे। आवी रीते अंदर रहेलू वधारानू पाणी जे छे एनी नानी नानी पुटिकाओ भेगी मळीने आवी एक मोटी पुटिका रचे छे, जेने आंकुचक रसधानी कहेवामां आवे छे, जे त्यारबाद कोषरस पटलनी नजीक पहोंची त्यांथी बहार वधारना पाणीने फेंकी दे छे। घणा बधा कोषो जेवा के प्रोटिस्टामां अन्नधानीनું નિર્માણ થાય છે, આ રીતે આ અન્નધાની બને છે। ખાદ્ય પદાર્થો ગ્રહણ કરવા માટે આવી અન્નધાનીનું નિર્માણ થતું હોય છે। બીજા શબ્દમાં કહીએ તો આવા પ્રોટિસ્ટાની અંદર ખોરાકને અંતઃ ગ્રહણ કરવામાં આવે છે। આ રીતે અંદર દાખલ થયેલો ખોરાકનો કણ કે જે પુટિકાથી ઘેરાયેલ રચના છે તેને અન્નધાની કહેવામાં આવે છે। આ અન્નધાની સામાન્ય રીતે કોષરસના પ્રવાહ સાથે એ લાઇસોસોમની નજીક પહોંચે છે, જ્યાં લાઇસોસોમના પાચક ઉત્સેચકોનો એના ઉપર સ્ત્રાવ થાય છે, અને એમાં રહેલા જે કંઈ ઘટકો જે છે એ ઘટકોનું એમાં પાચન થઈ જાય છે। પાચિત ઘટકો જે છે એમાં જરૂરી ઘટકો કોષરસની અંદર શોષાઈ જાય છે, જ્યારે ન પચેલા અથવા તો બિનઉપયોગી ઘટકો જે છે તેને બહાર ઉત્સર્જિત કરી દેવામાં આવતા હોય છે। મિત્રો, જો પહેલીવાર ESW ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર એક વખત સબસ્ક્રાઈબ કરો, દરેક વિડીયોને અવશ્ય લાઈક કરો। આ પછીના નવા મુદ્દા પર જવા માટે નીચેના થંબનેલ પર ક્લિક કરો।